પવિત્ર જગ્યા યાત્રાનું ધામ આમ આપણા ધર્મના પૌરાણિક અને પવિત્ર મંદિરો નદીઓ પર્વતો વગેરેને હું છું તળાવ તળાવ અને ફેર હોય તો એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર તળાવ એ જળ સંચય નું મોટું સાધન છે તળાવ કૃત્રિમ અથવા કુદરતી હોઈ શકે છે કૃત્રિમ તળાવ બનાવતી વખતે માટી ખોદીને ખાડો કરવામાં આવે છે ખોદાયેલી માટી બહાર કાઢી એના વડે પાળ બનાવવામાં આવે છે વરસાદ પડે ત્યારે આ તળાવ પાણીથી ભરાય તે માટે આસપાસના વિસ્તારોમાંથી પાણી વહીને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે અને એટલે ખારા પાણીનો જથ્થો ધરાવતો પૃથ્વીનો ખૂબ મોટો જળ વિસ્તાર પૃથ્વી પરનો એકોતેર ટકા વિસ્તાર દરિયાએ રોકેલો છે દરિયાની ઉત્પત્તિ ક્યારે થઈ તે કહી શકવું મુશ્કેલ છે દરિયામાં ચંદ્રના કારણે ભરતી અને ઓટ અનુભવાય છે દરિયો એ પૃથ્વી પરના જળ મુખ્ય આધાર છે આમ તળાવ એટલે એક ચોક્કસ જગ્યામાં આવેલો મીઠા પાણીનો સ્ત્રોત અને દરિયો એટલે ખૂબ દૂર સુધી ફેલાયેલો ખારા પાણીનો સ્ત્રોત વિદ્યાર્થી મિત્રો ઘણા બધા મિત્રોની માંગ એવી છે કે સ્વાધ્યાય સોલ્યુશનની અમારે પીડીએફ જોવે છે તો પીડીએફ ઘણા મિત્રો એમ કે છે સર એના વિડીયો લેક્ચર તમે અમને આપો ને તો વિડિયો લેક્ચર ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી મળવાની છે જે તમે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં ધોરણના દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરીયલ પરીક્ષાના સમય ઉપયોગી અસાઈનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વ પોથી બરાબર આ વગેરેના વિડીયો આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ચાલો ઓપન કરી મોબાઈલ નંબર નાખો પેજમાં સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડ કોર્સમાં તમારા ધોરણ પ્રમાણ પીડીએફ

ઘર નદીની નજીક હોવાથી દરરોજ સાંજે તેના કિનારે ફરવા જઈ શકાય છે તેમાં નૌકા વિહાર પણ કરી શકાય છે સંપીને રહેવાથી શો ફાયદો થાય સંપ એટલે સુમેળ તેથી સુખના પર્યાય તરીકે સંપને ગણીએ તો કંઈ અનુચિત વાત નથી કેમ કે સંપ અને સુખ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે આ સંપમાં એટલી બધી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે જ્યાં સંપ છે જ્યાં સુમેળ છે ત્યાં જ વિજય છે ત્યાં જ સદા સુખ આપણું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે પણ સર્વ અંગો વચ્ચે સુમેર છે સહકાર છે સંપ છે તેથી જ શરીર સુખમાં રહે છે પણ પણ જ્યારે કુસંપની કે અસહકારની પડે છે છે ત્યારે થવા લાગે મિલમાં શાળ ખાતાના મશીનમાં ત્રણથી થી ચાર હજાર તાર હોય છે પણ એમાં જ્યાં સુધી તમામ તાર સમથી રહેતા હોય ત્યાં સુધી મશીન ચાલે જ્યારે પણ તેમાંથી એક તાર તૂટે એટલે કુસંપની શરૂઆત થાય

ઉત્તર દિશાની અંદર કોણ છે તો કે અંબા માત દક્ષિણની અંદર કુંતેશ્વર મહાદેવ પૂર્વની અંદર મહાકાળી અને પશ્ચિમમાં સોમનાથ દ્વારકેશ નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ આપો પ્રભાત એટલે પ્રભાત પૂર્વ એટલે પૂર્વ જોય એટલે જોઈ યુદ્ધ એટલે યુદ્ધ દિશે એટલે દેખાય આપેલા ઉદાહરણ પ્રમાણે પ્રાસ પ્રાસવાળા શબ્દો લખો રાત પ્રભાત અંકિત રીત જાત સાક્ષાત મહાદેવ દેવ સાગર શોધો કવિ સંતાનોને પ્રેમ દિશામાં એમના સ્થાનકો છે સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજ્યો છે કારણ કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે ચાલો પ્રશ્નોના જવાબ લખો કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો તો કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર પૂર્વ દિશામાં મહાકાળી માતાનું મંદિર દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલું છે કવિએ કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવાનું કેમ કહ્યું હશે તો પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે એના થકી જ ગુજરાત ગૌરવવંતું છે આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ એ ભલી રીત શીખવી જોઈએ ગરવી ગુજરાત એટલે શું તો ગરવી ગુજરાતનો અર્થ થાય મોટું વિશાળ ગૌરવશાળી ઉચ્ચ ભાવનાઓ વાળું ગુજરાત ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ પણ એક નદી વિશે લખો તો ગુજરાતમાં તાપી નર્મદા મહી ઉપરાંત બનાસ પાદર દમણગંગા હિરણ કંકાવટી ખારી મચ્છુ નાગમતી રૂપેણ સાબરમતી સરસ્વતી શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે તેમાંથી મચ્છુ નદી આ નદી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં વહેતી મહત્વની નદી છે એકસો એકતાલીસ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતી આ નદી મોટે ભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ કાપે છે માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા મસોરો આસોય ખારોડીઓ બેટી સાવરિયો અંધારી મહા જેવી નાની નદીઓ ભળી જાય છે એક દંતકથા અનુસાર એકવાર મહાદેવજી શીખસાગરની કિનારે પાર્વતીજીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા એમની નજીકમાં એક મગર થોડાક સમય પહેલા જ એક જીવતા માણસને ગળી જઈ બેઠો હતો શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઈક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસ મત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાયા જેમણે હઠ યોગી તરીકે ખ્યાતિ મેળવી હઠ યોગ પ્રદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો મત્સ્યન્દ્રનાથના એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથે ગુરુની પુત્રો પ્રત્યેની વધુ પડતી આશક્તિ હોય બંને પુત્રોને નદી કિનારે મારી નાખ્યા આ બંને પુત્રોને નદીના માછલાઓનો અવતાર મળ્યો આ મચ્છ કે મત્સ્ય પરથી નદી મચ્છો તરીકે ઓળખાવા લાગી ગુજરાતના મહિમા વિશે લખો તો ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે ગુજરાતની ધરતી પર નર્મદા તાપી મહી સાબરમતી જેવી મોટી નદીઓ વહે છે આગળ જોઈએ આપણે હવે ગુજરાતને ગરવી કેમ કહી હશે બરાબર તો એ પણ અહીંયા લખેલું છે ત્યાર પછી કાવ્ય પંક્તિ સમજાવો તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સતવારે માત શુભ શકુન દિવસે મધ્યાહન મુજબ નીચે આપેલા બે શબ્દોનો એક વાક્યમાં પ્રયોગ જોયો ફ્રીજ ચપ્પલ અમે નવું ફ્રીજ લેવા ગયા ત્યારે બાજુની દુકાનમાંથી મારા ચપ્પલ પણ લેતા આવ્યા ચા જીરાબ હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ પર જીરાબ જોઈ રહ્યો હતો ફોન કાગળ હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો ખીલી પાતાળ હું દિવાલ પર ખીલી લગાડતો હતો ત્યારે ટીવીમાં પાતાળ રાજા બલીની વાર્તા આવતી હતી અને કાચ પપ્પા મારા પપ્પા દર રવિવારે બારીના કાચ સાફ કરવામાં મમ્મીની મદદ કરે છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ કે તેમજ તમારે બીજા અન્ય કોઈ વિડીયો લેક્ચર જોતા હોય તો આપણી વે ડિજિટલ એજ્યુકેશન નામની ચેનલમાંથી મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત